अन्य भायक बैठी तुम्हारा गाम मारे। जय माता जी। मित्रों यूट्यूब पर तमे जोई रहा छो वी आई पी एडिटिंग चैनल। तो मित्रों हाल तमे जे वीडियो जोई रहा छो एव वीडियो तमे बनावा मागता होय तो आ वीडियो तमे ध्यान थी जुओ। स्टेप बाय स्टेप तमने वीडियो एडिटिंग शीखवाड़वामां आवशे। तो मित्रों आ जे वीडियो नी जे प्रोजेक्ट फाइल छे एनु लिंक मैं नीचे डिस्क्रिप्शन में आपी दीधुं छे, त्यां जई तमे एने डाउनलॉड करी शको छो। अने मित्रों तमारे आ वीडियो पूरु जोवानुं छे, एमां जे आ प्रोजेक्ट फाइल छे एनो पासवर्ड छुपायेलो छे, तो तमे पासवर्ड नाखीने आ प्रोजेक्ट फाइल अनलॉक करी शको छो। अने एमां तमे तमारा फोटा मूकीने तमारुं 3D वीडियो तमे बनाई शको छो। तो मित्रों हवे आपणे आ वीडियो चालू करीशुं। तो मित्रों सौथी पहेला आपणे अहींया आगळ यूट्यूब खोली लईशुं। तो तमारे आ रीते यूट्यूब खोली लेवानुं। यूट्यूब खोलीने तमारे जे चेनलनुं नाम छे वी आई पी एडिटिंग लखीने खोली लेवानी छे। पछी अत्यारे हालमां तमे जे वीडियो जोई रह्या होय ए वीडियो तमारे खोली लेवानुं छे। एक्जाम्पल तरीके हूँ बीजो कोई वीडियो खोलीने बतावी रह्यो छुं। आ वीडियो सिलेक्ट करी लेवानुं। वीडियो सिलेक्ट करीने तमारे अहींया जे नीचेनुं ऑप्शन देखाय छे त्यां आगळ क्लिक करी लईशुं। त्यां क्लिक करीने आपणे नीचे जईशुं डिस्क्रिप्शनमां। त्यां जईने अहींया आगळ तमने लिंक आपी देवामां आवशे, तो तमारे ए लिंक उपर क्लिक करी लेवानुं छे। तो तमारे आ रीते लिंक उपर क्लिक करी लेवानुं। लिंक उपर क्लिक करशो एटले आवुं इंटरफेस आवी जशे तमारी पासे। एटले तमारे आ जे आइकन देखाय छे एना पर क्लिक करीने आ जे प्रोजेक्ट फाइल छे तमारे डाउनलॉड करी लेवानी छे। तमारा मोबाइलमां प्रोजेक्ट फाइल डाउनलॉड थई गया पछी तमारे अहींया बहार आवी जवानुं छे। तो मित्रों बहार आव्या पछी तमारे एक एप्लिकेशननी जरूर पड़शे जेनुं नाम छे जकायवर एप्लिकेशन। एनुं लिंक मैं नीचे डिस्क्रिप्शनमां आपी दीधुं छे, त्यां जई तमे एने डाउनलॉड करी शको छो। अथवा तमे प्ले स्टोर पर लखीने पण ए एप्लिकेशन डाउनलॉड करी शको छो। जे मैं लिंक आप्युं छे ए प्ले स्टोरवाळुं जे लिंक आप्युं छे એટલે તમે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આગળ પ્લે સ્ટોરમાં ડાયરેક્ટ આ રીતે ખુલી જશે। એટલે તમારે અહીંયા આગળ આ એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારે અહીંયા એને ઓપન કરી લેવાનું। ઓપન કર્યા પછી જે પ્રોજેક્ટ ફાઇલ તમે જે ફોલ્ડરમાં ડાઉનલોડ કરી હોય એ ફોલ્ડર તમારે અહીંયા આગળ ખોલી લેવાનું છે। એ ફોલ્ડર ખોલીને તમારે અહીંયા આગળ તમને જોવા મળશે જે ચામુંડામાં ઝીપ કરીને ફાઇલ હશે તમારી પાસે, એ ફાઇલ અહીંયા આગળ આવી જશે। એટલે તમારે ફાઇલ ઉપર ક્લિક કરી લેવાનું। અહીંયા આગળ ક્લિક કરશો એટલે તમારે અહીંયા જે લખેલું છે એક્સ્ટ્રેક્ટ હિયર ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે સૌથી પહેલાં તો તમને પાસવર્ડ પૂછશે, તો તમારે પાસવર્ડ આ વિડીયો પૂરું જોવાનું છે, એમાં પાસવર્ડ છુપાયેલો છે તો તમારે પાસવર્ડ જોઈને અહીંયા આગળ નાખી દેવાનો છે। હું અત્યારે એક્ઝામ્પલ તરીકે પાસવર્ડ નાખી રહ્યો છું। તો આ પાસવર્ડ નાખ્યા પછી અહીંયા આગળ આ જે પ્રોજેક્ટ ફાઇલ છે અહીંયા આગળ ખુલી જશે, ઝીપમાં ખુલશે। અહીંયા આગળ ઝીપ લખ્યું છે પાછળ, તો આ પ્રોજેક્ટ ફાઇલ અહીંયા આવી જાય। એટલે સૌથી પહેલાં તમારે બહાર આવી જવાનું। બહાર આવ્યા પછી તમારે બીજી એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે નોડ વિડીયો એપ્લિકેશન। એનું લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે, ત્યાં જઈ તમે એને ડાઉનલોડ કરી શકો છો। તો આપણે નોડ વિડીયો એપ્લિકેશન અહીંયા આગળ ખોલી લઈશું। તો તમારે નોડ વિડીયો એપ્લિકેશન અહીંયા ખોલી લેવાનું છે। તો મિત્રો આપણે અહીંયા આગળ ક્લિક કરી લેવાનું, આ આઇકન ઉપર ક્લિક કરશું। આ આઇકન ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આગળ બે ઓપ્શન તમને અહીંયા બતાવશે। તો તમારે જે પહેલું ઓપ્શન છે લોડ પ્રોજેક્ટ ઝીપ કરીને એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ આવી જશે તમારી પાસે। એટલે તમારે આ ત્રણ લાઇનિંગ ઉપર ક્લિક કરી લેવાનું। આ લાઇનિંગ ઉપર ક્લિક કરશો એટલે નીચે જવાનું, અહીંયા નીચે જઈને અહીંયા આગળ માય ફાઇલ્સ કરીને લખેલું છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા ઇન્ટરનલ સ્ટોરેજમાં જતું રહેવાનું છે। ત્યાં જઈને તમારી જે પ્રોજેક્ટ ફાઇલ છે જે ફોલ્ડરમાં એક્સ્ટ્રેક્ટ કરી હોય એ ફોલ્ડર તમારે ખોલી લેવાનું છે। મારી જે ફાઇલ છે આ ડોક્યુમેન્ટ કરીને ફોલ્ડર છે એમાં પડી છે, તો હું એ ખોલી લઈશ। હવે હું અહીંયા આગળ એ પ્રોજેક્ટ ફાઇલ અહીંયા ખોલી લઉં છું।
तो मित्रों अँ आग आ फोल्डर में जो चामुंडा जीप कर प्रोजेक्ट फाइल हे एना पर आप अँ टीक करूँ टीक कर डन पर क्लिक तमारे करी लेवानू छे। डन पर क्लिक करशो एटले मित्रों अँ प्रोजेक्ट फाइल आ एप्लिकेशन में लोड थईने अँ आग आ जैसे अँ जाए એટલે તમારે એના ઉપર ક્લિક આ રીતે કરી લેવાનું છે। તમે આ રીતે ક્લિક કરી લેશો એટલે અહીંયા આગળ આ પ્રોજેક્ટ ફાઇલ ખુલી જશે એટલે તમારે અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરી લેવાનું છે। અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરી લેવાનું પછી મિત્રો અહીંયા આપણે વિડિયોની આગળ જઈશું। અહીંયા આગળ વિડિયોની આગળ જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ચામુંડા માતાનો જે ફોટો છે અહીંયા જે ચામુંડા માતાનો ફોટો છે એ તમારે ફોટો ચેન્જ કરવો હોય તો આપણે ફોટા ઉપર ક્લિક કરી લેવાનું। અહીંયા મેં દરેક ફોટા ઉપર નામ લખેલા છે, ઠીક છે મિત્રો। તો આપણે અહીંયા જે લખેલું છે ચામુંડા માં કરીને લખ્યું છે ચામુંડા કરીને એના ઉપર ક્લિક આપણે કરી લેવાનું છે। એના ઉપર ક્લિક કરીને હવે આપણે ફોટો ચેન્જ કરીશું। તો ફોટો ચેન્જ કરવા માટે તમારે આ જે ત્રણ લાઇનિંગ છે એના ઉપર ક્લિક કરી લેવાનું છે। એના ઉપર ક્લિક કરીને તમારે અહીંયા રિપ્લેસ ઉપર ક્લિક કરી લેવાનું છે। રિપ્લેસ ઉપર ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ તમારી પાસે આવી જશે। આવું ઇન્ટરફેસ આવી જાય એટલે તમારે આ જે ઇમેજ કરીને લખ્યું છે એના ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારી પાસે જેટલા પણ ફોલ્ડરમાં ફોટા હશે એ બધા ફોટા અહીંયા આગળ ફોલ્ડર વાઇઝ આવી જશે। એટલે તમારે કોઈ પણ કટિંગ કરેલો ફોટો હોય, પીએનજી ફોટો, કોઈ ભગવાનનો હોય યા માતાજીનો હોય, તો તમારે અહીંયા એ ફોટો લઈ લેવાનો છે। એક્ઝામ્પલ તરીકે હું બીજો કોઈ ફોટો અત્યારે સિલેક્ટ કરીને તમને બતાવી દઉં છું કે ફોટો આપણે કઈ રીતે રિપ્લેસ કરી શકીએ છીએ। જેમ કે અહીંયા આગળ આપણે ફોટો બીજો નાખીશું તો મિત્રો અહીંયા આગળ આ ફોટો છે, આ ખોડિયાલમાંનો ફોટો છે એ આપણે સિલેક્ટ કરી લઈએ। તો ફોટો હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું પછી મિત્રો અહીંયા આપણે વિડીયોની આગળ જઈશું અહીંથી અને અહીંયા આગળ ફોટો જ્યાં સુધી આવે ત્યાં સુધી રાખીશું। તો તમે મિત્રો જોઈ શકો છો અહીંયા આગળ ફોટો ચેન્જ થઈને આવી ગયો છે। હવે આપણે આ ફોટાને ઉપર નીચે અથવા એની સાઈઝ ઓછી કરવા માટેની પ્રોસેસ કરીશું। તો આપણે આની સાઈઝ ઓછી કરવા માટે આની મદદ લઈશું, એટલે કે આને આપણે નીચે કરીશું એટલે આની સાઈઝ ઓછી થશે। પછી તમારે આની મદદથી આ ફોટાને ઉપર અહીંયા આગળ લઈ લેવાનો છે। તો મિત્રો આની મદદથી આપણે ફોટો આ બાજુ ખસેડવો હોય તો આ બાજુ ખસેડી શકીએ છીએ। હવે મિત્રો આ બાજુ પણ આપણે એને ખસેડી શકીએ છીએ। હવે મિત્રો આટલું થઈ ગયું છે। હવે મિત્રો અહીંયા આગળ તમારે સોંગ ચેન્જ કરવું હોય, ઠીક છે, તો તમારે સોંગ ચેન્જ કરવા માટે તો મિત્રો તમારે અહીંયા સોંગ ચેન્જ કરવું હોય તો મિત્રો અહીંયા જે સોંગ આપેલું છે ઓડિયો કરીને એના ઉપર આપણે ક્લિક કરી લઈશું। ક્લિક કર્યા બાદ તમારે આ જે ત્રણ લાઇનિંગ દેખાય છે એના ઉપર ક્લિક કરીને આપણે આ જે સોંગ છે ડિલેટ મારી દઈશું। અહીંયા સોંગ ડિલેટ મારીને આપણે નવું સોંગ એડ કરવાનું છે, તો એડ કરવા માટે આપણે આ જે પ્લસનું આઇકન દેખાઈ રહ્યું છે એના ઉપર અહીંયા ક્લિક કરી લઈશું। અહીંયા આગળ ક્લિક કરીને તમારે અહીંયા મીડિયામાં જવાનું છે। મીડિયામાં જઈને તમારે અહીંયા લોડ ફ્રોમ ફાઇલ ઉપર ક્લિક કરી લેવાનું છે। આ રીતે ક્લિક કરી લેવાનું એટલે આવું ઇન્ટરફેસ આવી જાય એટલે તમારે આ ત્રણ લાઇનિંગ ઉપર ક્લિક કરી લેવાનું છે। એના ઉપર ક્લિક કરીને આપણે નીચે જઈશું। નીચે જઈને અહીંયા આગળ સાઉન્ડ પીકર કરીને જે લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। પછી તમારા મોબાઈલમાં જેટલા પણ સોંગ અહીંયા આપેલા હશે એ બધા સોંગ અહીંયા આગળ આવી જશે એટલે તમારે અહીંયા 30 સેકન્ડનું સોંગ લઈ લેવાનું છે, કેમ કે આપણો વિડીયો 30 સેકન્ડનો છે। તો આપણે અહીંયા કોઈ પણ એક સોંગ 30 સેકન્ડનું હોય એ આપણે સિલેક્ટ કરી લઈશું। તો મિત્રો અહીંયા આગળ મેં એક સોંગ સિલેક્ટ કરી લીધું છે એટલે અહીંયા આગળ આવી જશે। હવે મિત્રો હવે આપણે આ વિડીયો સેવ કરવાનું છે, તો સેવ કરવા માટે આ જે આઇકન દેખાઈ રહી છે એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ આવી જાય એટલે તમારે આ જે 720p દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરીને અહીંયા આગળ 1080p તમારે કરી લેવાનું। આટલું કર્યા પછી અહીંયા આગળ 30 fps લખેલું છે, તો આપણે આના પર ક્લિક કરીને
અહીંયા 30-60 એપીએસ કરી લેવાનું છે। અહીંયા 60 એપીએસ કરી લઈશું પછી તમારે અહીંયા જે ક્વોલિટી લખેલું છે હાઈ એના ઉપર ક્લિક કરી લઈશું। એના ઉપર ક્લિક કરીને અહીંયા ક્વોલિટી જે છે આપણે વેરી હાઈ કરી દેવાની છે। આટલું થઈ જાય પછી મિત્રો અહીંયા જે ગ્રીન બટન દેખાય છે એના ઉપર આપણે ક્લિક કરી લઈશું। એટલે આ પ્રોસેસ પૂરી થયા પછી મિત્રો આપણો આ જે વિડીયો છે એ સેવ થઈ જશે। તો દોસ્તો તમને આ વિડીયો કેવું લાગ્યું લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।